જીઆઈડીસીના વણ વપરાયેલા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત આપવાની નીતિ સરકારે જાહેર કરી, ત્યારે 1800 હેક્ટર જમીનનો ઉપયોગ ન થતો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો. પ્લોટ પરત કરનારને યોગ્ય વળતર પણ આપવામાં આવશે. તો પ્લોટની પહેલાની કિંમત અને અત્યારની કિંમત પ્રમાણે 75% રકમ એ પરત આપવામાં આવશે. નવા ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવામાં આવશે, ત્યારે રાજ્યના આર્થિક ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે આ નીતિથી લાભ મળશે. સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્લોટ ઉપયોગ નથી થઈ રહ્યો એ પ્લોટનો ઉપયોગ થાય તેના માટે એક આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીઆઈડીસીના વણ વપરાયેલા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત આપવાની સરકારે જાહેરાત કરી છે. 1800 હેક્ટર જમીનનો ઉપયોગ ન થતો હોવાથી આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સરકાર વતી. અને એ જે વણ વપરાયેલા પ્લોટ છે એ અન્ય ઉદ્યોગકારોને આપવાની પણ વાત થઈ રહી છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય, વણ વપરાયેલા જે જીઆઈડીસીમાં પ્લોટ છે એ નવા ઉદ્યોગકારોને આપવાની વાત છે અને સ્વૈચ્છિક રીતે પરત આપવાની નીતિ સરકારે જાહેર કરી છે. મેહુલ, પરંતુ આ જે પ્લોટ છે તેની અંદર જે તેનો ઉપયોગ નથી થતો કે ઉદ્યોગો સ્થપાયા નથી તેવા પ્લોટ તેના જે માલિકો છે તે પરત કરી શકશે. 75% રકમ જે છે તેની ચૂકવણી કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં અત્યારના જે તૈયાર કિંમત છે તેની જે સેલરી પ્રમાણે થઈ રહી છે અથવા પ્રમાણે અથવા અગાઉ જે કિંમત ચૂકવણી થઈ હોય તેના 75% રકમ જે છે તે રાજ્ય સરકાર ચૂકવશે અને તેવા પ્લોટ પરત થાય છે. જે પ્લોટ પરત લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા અંકુર તેવા પ્લોટને ભવિષ્યમાં જે કોઈ ઉદ્યોગકારો સ્થાપવા માંગતા હોય ઉદ્યોગો તેવા ઉદ્યોગની અંદર તેને ફાળવવા માટે પણ નક્કી જે છે તે કરવામાં આવશે. આ સંદર્ભે જે છે વિભાગ ઉદ્યોગ વિભાગ જે છે તે નિર્ણય કર્યો છે કે કેટલી કિંમતે જે છે તે પ્લોટ આપવો એ મહત્વપૂર્ણ નિર્ણય છે. કારણ કે અનેક પ્લોટ આવી રીતે ખુલ્લા પડ્યા છે અને ખુલ્લી પડેલી જે જમીનો છે તેનો ઉપયોગ હયાત છે જે સમયની અંદર ઉપયોગ થઈ શકે તે માટે મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.